મિત્રો પછીનો પ્રશ્ન રકમ તમારી સમક્ષ હાજર જ છે. હવે પ્રશ્ન જોઈને સમજાય છે આ ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો ક્વેશ્ચન કહેવાય. શું કરવાનું થાય? તો મિત્રો અંદર જ્યારે ઇન્વર્સનું વિધેય આવે, અંદરની તરફ ઇન્વર્સનું વિધેય આવે એટલે ફટાફટ એમને આપણે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા વગેરે વગેરે ધારીશું. ક્લિયર? ઓકે. તો ક્વેશ્ચનની શરૂઆતમાં જ જુઓ તો ભાઈ, તો કે અત્યારે તમારી પાસે કંઈક આ વસ્તુ છે એને હું ધારી લઉં છું આલ્ફા. કોને આલ્ફા ધારું છું? તો કે અહીં આલ્ફા બરાબર લઈ લઉં છું હું સેક ઇન્વર્સ 3. એટલે આ તમારો ખૂણો આલ્ફા કહેવાય. આ ત્રિકોણમાં ખૂણો તમારો આલ્ફા રહેશે. ઓકે, આલ્ફા માટે શું? તો કે આલ્ફા માટે હું જે ધારી રહ્યો છું સેક આલ્ફા બરાબર 3 થાય. તો સેકનું સૂત્ર છે કર્ણના છેદમાં, કર્ણના છેદમાં, કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે આ થશે 3, આ થશે 1. તો 9 માંથી 1 એટલે અંડર રૂટ 8 થશે. 2√2 કહેવાય, આપણે જરૂર પડે એમ લખતા જશું. ઓકે, પછીનો ખૂણો જુઓ. તો ભાઈ બંધ પછીનો ખૂણો તમારો રહેશે બીટા. તો આ તમારો બીટા રહેશે કોટ ઇન્વર્સ 2 બીટા. તો આ તમારો ખૂણો બીટા ધારી લઈએ. બીટા એટલે કોણ છે? તો કે બીટા એટલે કોટ ઇન્વર્સ અને 2 છે. ચાલો લખી નાખ્યું કોટ ઇન્વર્સ અને 2. તો કોટ બીટા બરાબર 2 થાય. ફટાફટ એને પતાવી દઈએ. તો કોટનું સૂત્ર શું થાય? તો કોટનું સૂત્ર થાય પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ 2, સામેની બાજુ 1. તો આની જરૂર પડે છે 5 થશે, કારણ કે 4 અને 1 વર્ગોનો સરવાળો કરવામાં આવે. અને ભાઈબંધ અહીંયા જુઓ, તો આ જે વસ્તુ છે, આ આખી વસ્તુ, આ તમારી જે વસ્તુ છે એ તો તમારું આખું ખૂણું એક નાનું એવું પાઈ બાય 2 દર્શાવે છે. તો આને આપણે પાઈ બાય 2 કહીએ. તો હવે પ્રશ્નમાં લખી નાખું છું પ્રશ્ન ફાઇનલી. ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર બીટા પ્લસ, અને આ તો સૂત્ર છે કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ, કોસ સ્ક્વેર કાઉન્સમાં પાઈ બાય 2. તો ફાઇનલી 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 આન્સર તરફ બરાબર. ટેન આલ્ફા એટલે શું થાય? તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે રૂટ 8 ના છેદમાં 1 અને એનો સ્ક્વેર છે, પ્લસ કોસેક સ્ક્વેર બીટા. કોસેક બીટા એટલે શું થાય? તો કે સામેની બાજુના છેદમાં, અચ્છા, કર્ણના છેદમાં સામેની બાજુનો સ્ક્વેર, અને આનું કિંમત તો 0. ફાઇનલી બોલી જાઓ જી આન્સર શું થાય? તો કે ભાઈબંધ આન્સરમાં કંઈ દમ જ નથી. રૂટ 8 નો સ્ક્વેર 8 પ્લસ રૂટ 5 નો સ્ક્વેર 5. 8 અને 5 નો ટોટલ સરવાળો જે થતો હોય એ તમારો ફાઇનલી આન્સર રહેશે. તો જોઈ લ્યો જે એકાદો ઓપ્શન તમારી સમક્ષ હશે અને એ જ લાગુ પડતો હશે. 13 નામનો ઓપ્શન તમારા પ્રશ્નનો આન્સર રહેશે. બરાબર?